नमस्ते विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आपनु हार्दिक स्वागत छे। हवे आजे आपणे धोरण 2 विषय अंग्रेजी एमां आगळ चेप्टर 3 जोईए। चेप्टर 3 छे व्हीकल्स। व्हीकल्स एटले वाहनो। बधा बाळको ए वाहनो जोया छे ने? आपणे एक जग्याएथी बीजी जग्याए जवा माटे शानो उपयोग करीए छीए? वाहनो। वाहनो कोने कहेवाय? जेवा के कार, स्कूटर, एक्टिवा, बाइक, એવા બધામાં આપણે બેસીને જઈએ છીએ ને, તો એને શું કહેવાય? વ્હીકલ્સ કહેવાય। તો હવે વ્હીકલ્સના સ્પેલિંગો જોઈએ। અહીંયા પહેલું ચિત્ર છે કાર। કારનો સ્પેલિંગ શું થાય? સી એ આર, કાર એટલે કાર। બીજું છે બસ। બસમાંથી આપણે એક જગ્યાએથી ગામડે જવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ ને, તો સામે બેસીને જઈએ છીએ બસમાં, તો બસનો સ્પેલિંગ શું થાય? બી યુ એસ, બસ એટલે બસ। પછી વેન। વેન કોને? વેનમાં બધા બાળકો સ્કૂલમાં જવા માટે આવે છે ને, તો વેનનો સ્પેલિંગ થાય છે વી એ એન, વેન એટલે વાન। પછી અહીંયા જીપ આપેલી છે, તો જીપનો સ્પેલિંગ છે જે ડબલ ઈ પી, જીપ એટલે જીપ। હવે આગળ શું છે? બોટ। બોટમાં બધા બેસેલા છો, બોટ ક્યાં ચાલે? પાણીની અંદર, તો બોટનો સ્પેલિંગ થાય છે બી ઓ એ ટી, બોટ એટલે હોડી। પછી આ મોટું શું છે? વહાણ છે, જે સ્ટીમરના જેવું મોટું છે। આમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જઈ શકાય, પછી એની અંદર મુસાફરી પણ કરી શકાય, તો આને શું કહેવાય? શિપ કહેવાય। તો શિપનો સ્પેલિંગ છે એસ એચ આઈ પી, શિપ એટલે વહાણ। પછી આ શું છે? સાનું ચિત્ર છે, ઓળખો જો। ઘોડાગાડી। ઘોડાગાડી એટલે ટાંગા, ટાંગા એટલે ઘોડાગાડી, તો ટાંગાનો સ્પેલિંગ છે ટી ઓ એન જી એ, ટાંગા એટલે ઘોડાગાડી। આપણે ઘોડાગાડીમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકીએ છીએ। પછી આ છે ટ્રક। ટ્રક એટલે ખટારો, કે જેમાં બહુ બધો માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગ થાય છે, તો ટી આર યુ સી કે, ટ્રક એટલે ખટારો। પછી આ બધાએ જોયું છે ને, ટ્રેન એટલે છુકછુક ગાડી કહીએ છીએ ને આપણે, એને શું કહેવાય? રેલગાડી કહેવાય, તો ટી આર એ આઈ એન, ટ્રેન એટલે રેલગાડી। રેલગાડી શાના ઉપર ચાલે? પાટા ઉપર ચાલે। પછી આ શું છે? બાઇસિકલ। બાઇસિકલ એટલે સાયકલ, તો એનો સ્પેલિંગ છે બી આઈ સી વાય સી એલ ઈ, બાઇસિકલ એટલે સાયકલ। પછી આ શું છે? સ્કૂટર છે, તો સ્કૂટરનો સ્પેલિંગ શું થાય? એસ સી ડબલ ઓ ટી ઈ આર, સ્કૂટર એટલે સ્કૂટર। પછી આ તો બધાએ જોઈ જશે, અને શું કહેવાય? રિક્ષા કહેવાય, તો આર આઈ સી કે એસ એચ એ ડબલ્યુ, રિક્ષો, રિક્ષો એટલે રિક્ષા। હવે આ શું છે? એરપ્લેન છે। એરપ્લેન ક્યાં ઉડે? આકાશમાં। એરપ્લેન એટલે વિમાન, તો એનો સ્પેલિંગ થાય છે એ આઈ આર પી એલ એ એન ઈ, એરપ્લેન એટલે વિમાન। હવે એવી જ રીતે આકાશમાં ઉડવા વાળું બીજું કયું છે? હેલિકોપ્ટર છે। હેલિકોપ્ટરનો સ્પેલિંગ થાય છે એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાજુમાં ફન ટાઈમ એવી એક એક્સરસાઇઝ આપેલી છે, એ તમારે લખવાની છે। જે સ્પેલિંગો અહીંયા જોઈ ગયા એ જ પ્રમાણે અહીંયા ચિત્રના આધારે સ્પેલિંગ લખવાના છે। બોક્સમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાહનોના નામ લખો। અહીંયા બોક્સમાં સ્પેલિંગ આપેલા છે, પહેલું છે બસ, બીજું છે કાર, પછી વેન, એના પછી છે બોટ, એના પછી શિપ, અને પછી જીપ। તો મને કહો આ સાનું ચિત્ર છે જીપનું, તો જીપનો સ્પેલિંગ શું થાય? જે ડબલ ઈ પી, જીપ। આ છે વેન, તો વેનનો સ્પેલિંગ થાય છે
VAN वेन એટલે વાન. પછી આ શું છે? બસ. તો બસ નું સ્પેલિંગ છે BUS. બસ એટલે બસ. પછી આ છે શિપ. તો SHIP શિપ એટલે વહાણ. હવે આ છે કાર. તો કાર નો સ્પેલિંગ છે CAR. કાર એટલે કાર. હવે આ છે હોડી. હોડી નો સ્પેલિંગ છે BOAT. બોટ એટલે હોડી. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. વાહનોના નામોને યોગ્ય ચિત્રો સાથે જોડો. તમે બધાએ આગળ વાહનોના ચિત્રો જોયા છે ને, તો એ જ ચિત્રોને આધારે અહીંયા વચ્ચે સ્પેલિંગ આપેલા છે. તો એ સ્પેલિંગને ધ્યાનમાં રાખી અને ચિત્રોના જોડે સ્પેલિંગની સાથે જોડવાના છે. તો પહેલું ચિત્ર છે સ્કૂટર. તો અહીંયા સ્કૂટરનો સ્પેલિંગ આપેલો છે ને SCOOTER. તો એના જોડે સ્કૂટરના ચિત્રને જોડવાનું છે. એના પછી છે હેલિકોપ્ટર. તો હેલિકોપ્ટરનો સ્પેલિંગ શું થાય? HELICOPTER હેલિકોપ્ટર. પછી છે ટ્રક. ટ્રકના ચિત્ર જોડે ટ્રકનો સ્પેલિંગ જોડેલો છે, તો તમારે પણ જોડવાનો. હવે આ છે ટ્રેન. તો ટ્રેનનો સ્પેલિંગ થાય છે TRAIN. તો એના સાથે ટ્રેનનો સ્પેલિંગ જોડવાનો. અહીંયા બાઇસિકલ છે. બાઇસિકલ એટલે સાયકલ. તો BICYCLE. તો બાઇસિકલને એના સ્પેલિંગ સાથે જોડો. પછી એરપ્લેન છે. તો એરપ્લેનનો સ્પેલિંગ છે AIRPLANE. તો એરપ્લેન એટલે વિમાન. તો એને પણ એના સાથે જોડો. પછી ઘોડાગાડી છે. ઘોડાગાડીને શું કહેવાય? ટાંગા કહેવાય. તો TONGA. તો ટાંગાના સ્પેલિંગ સાથે ઘોડાગાડીના ચિત્રને જોડો. પછી અહીંયા છે રિક્ષા. તો રિક્ષાને શું કહેવાય? રિક્ષો. RICKSHAW. રિક્ષો એટલે રિક્ષા. તો એને એના સામે જોડી દેવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલું છે, તો એ ચિત્રને રંગ પૂરી અને એના અંદર મસ્ત મજાના કલર પૂરવાના છે. સાનું ચિત્ર છે, હોડીનું છે, ઉગતો સૂર્ય છે, નદી આપેલી છે અને એક બાળક એમાં હોડીમાં બેઠો છે. તો આ ચિત્રમાં તમારે કલર કરવાના છે. અહીંયા નીચે એક કવિતા આપેલી છે. રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, મેરીલી 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 લાઈફ ઇઝ બટ અ ડ્રીમ. તો એ આપણું જીવન કેવું છે? એક સ્વપ્ન જેવું છે. એના વિશેની આ કવિતા હતી. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ સરસ મજાના કલર પૂરવાના છે અને જે વાહનોના સ્પેલિંગો આપેલા છે એ તમારે દરેકે 5 વખત લખી અને મોઢે કરવાના છે.